नमस्कार मित्रों, धोरण आठ गणित सामयिक कसोटीनुं पेपर सोल्यूशन। मित्रों चेनलनी अंदर नवा होय तो चेनल ने सब्सक्राइब करी नोटिफिकेशन बेल दबावी दो। बीजा विषयना पेपर मेळवा माटे प्लेलिस्टनी अंदरथी तमने पेपर मळी जशे। तो प्रश्न पहेलो, एक्स प्लस त्रण बराबर पांच, तो त्रण ने आपणे सामे लई जाइए एटले पांच, प्लस छे एटले माइनस, तो पांचमांथी त्रण बाद करिए एटले केटला आवे बे। एज रीते आ एक्सनी किंमत शोधवानी छे तो बेना छेदमां पांच आ माइनस बराबरनी सामे लई जाइए एटले प्लस, छेद समान छे, आठ वत्ता बे एटले दस, छेद उड़े तो पांच दू दस, तो एक्स बराबर केटला आवे बे। एज रीते वाईनी किंमत शोधवानी छे तो दस सामे लई जाइए, पण एनी पहेला हूँ बारना छेदमां दस लखूँ, केम? तो कि एक पॉइंट बे छे एटला माटे। दस छेदमां हता ए सामे गया, कोना बराबर आवे? वाई बराबर, तो आ दस दस कैंसल थशे तो वाई बराबर केटला मळशे तमने? बार। तो मित्रों चेनलनी अंदर नवा होय तो चेनलने सब्सक्राइब करी लेवी एटले तमने आवा ज विडियो झड़पथी मळता रहे। त्यारबाद अहीं एक्सनी किंमत शोधवानी छे तो आ त्रण एक्स आ वत्ता एक्स सामे जाय एटले माइनस बराबर आ माइनस पाँच, त्रण प्लस पाँच, तो आ त्रण एक्समांथी एक्स बाद करो एटले बे एक्स बराबर आठ। आ बे बराबरनी सामे जाय एटले एक्स बराबर आठना छेदमां बे, छेद उड़े एटले एक्स बराबर केटला मळे छे तमने? चार। એ જ રીતે એક્સની કિંમત શોધવા માટે આ એક્સ વાળું પદ સામે લઈ જાઓ એટલે પાંચના છેદમાં નવ બરાબર બે એક્સના છેદમાં નવ, આ વત્તા હતું એ માઇનસ, આ પાંચના છેદમાં નવ, બંનેના છેદ અલગ છે એટલે લસા લીધા મેં નવ, તો આ બે એક્સ માઇનસ ત્રણ વડે અહીં ગુણવા પડશે એટલે ત્રણ એક્સ। મિત્રો અહીંયા જો બેના છેદ સરખા છે એટલે છેદ લખવાની જરૂર નથી, તો પાંચ બરાબર આ બે એક્સ અને ત્રણ એક્સમાંથી એક્સ બાદ કરીએ એટલે માઇનસ એક્સ, પણ આપણે તો એક્સની કિંમત શોધવાની છે તો એક્સ બરાબર માઇનસ પાંચ, કેમ કે બંનેની વિરોધ નિશાની કરતા। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, એ અને બી પૂર્ણાંક માટે આ કોનો ગુણધર્મ છે? પહેલાં તો આ સરવાળો નિશાની છે અને ક્રમ બદલેલ છે એટલે સરવાળા વિશે કોનો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ। ત્યારબાદ આઠના છેદમાં પાંચ ગુણ્યા અહીં કઈ સંખ્યા મૂકીએ તો જવાબ એક મળે? તો આ તો એવું છે કે ગુણાકાર કરી અને એક લેવાનો છે એટલે કે તટસ્થ વિરોધ વ્યસ્ત સંખ્યા મૂકવાની એટલે પાંચના છેદમાં આઠ। ત્યારબાદ આઠના છેદમાં પાંચ અને સાતના છેદમાં ત્રણ વચ્ચેની ત્રણ સમય સંખ્યા લખવાની છે મિત્રો, તો સમય સંખ્યાનો દાખલો ગણીએ આપણે તો પ્રશ્ન પહેલો, તો આઠના છેદમાં પાંચ અને સાતના છેદમાં ત્રણ ના છેદ સમાન કરતા, તો આ બંનેના છેદ સમાન કરવા હોય તો આઠના છેદમાં પાંચ અને સાતના છેદમાં ત્રણ આને ત્રણ વડે ગુણવાના, આને પાંચ વડે, એટલે કે એકબીજાના અલગ અલગ છેદ વડે ગુણવાના, તો ત્રણના છેદમાં ત્રણ આ સાતના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં પાંચ એટલે એકવીસના છેદમાં પંદર અને પાંત્રીસના છેદ ચોવીસના છેદમાં પંદર અને આ પાંત્રીસના છેદમાં પંદર। તો હવે આપણે ત્રણ સંખ્યા લખવાની છે તો ચોવીસના છેદમાં પંદરમાંથી હું એક સંખ્યા લખું સોળના છેદમાં પંદર, એક સંખ્યા લખું અઠ્યાવીસના છેદમાં પંદર, એક સંખ્યા લખું એકત્રીસના છેદમાં પંદર, આવી રીતના તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો, પણ ચોવીસ અને પાંત્રીસની વચ્ચે આવતી હોય તેવી। એ જ રીતે પ્રશ્ન બીજો, બે સમય સંખ્યા લખવાની છે, તો મિત્રો આ બંનેના છેદ જો સમાન છે, માઇનસ બે અને માઇનસ એકની વચ્ચે એક જ સંખ્યા આવે ઝીરો, સોરી એક પણ આવે નહીં, તો આવી સંખ્યાને શું કરવું પડે? તો કે માઇનસ બેના છેદમાં ત્રણ અને માઇનસ એકના છેદમાં ત્રણ બે સંખ્યા શોધવાની છે એટલે બેમાં એક ઉમેરી એટલે ત્રણ વડે આ બંનેને ગુણવાના, તો ત્રણના છેદમાં ત્રણ એટલે માઇનસ છના છેદમાં નવ, માઇનસ એકના છેદમાં ત્રણ તો માઇનસ ત્રણના છેદમાં નવ। હવે માઇનસ છ અને માઇનસ ત્રણની વચ્ચે બે સંખ્યા હું લખી દઉં છું, માઇનસ ચારના છેદમાં નવ, માઇનસ પાંચના છેદમાં નવ, આ બે સંખ્યાઓ તમને મળે છે। ત્યારબાદ રમેશ અને મહેશની હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે કેટલો? પાંચ જેમ સાત, અને તમારે શોધવાનો છે તેમની હાલની ઉંમર, તો દાખલો ગણીએ
પહેલું રમેશની હાલની ઉંમર જ્યારે જ્યારે મિત્રો જેમ આવ્યો હોય ત્યારે એક્સ લઈ લેવાના અને બીજો કોણ છે મહેશ તો મહેશની હાલની ઉંમર કેટલી 7x ત્યારબાદ શું કીધું 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર તો 4 વર્ષ પછી તેમની ઉંમર તો 4 વર્ષ પછી તેમની ઉંમર એટલે રમેશની ઉંમર કેટલી થશે રમેશની ઉંમર આ 5x+4 અને મહેશની ઉંમર કેટલી થશે 7x+4 અને એમનો ગુણોત્તર કેટલો કીધો 3:4 તો અહીંયા લખીએ તેમનો ગુણોત્તર 3:4 છે તો એને ગુણોત્તર સ્વરૂપે લખીએ આપણે ગુણોત્તર સ્વરૂપે એટલે પહેલી રકમ હોય એ અંશમાં અને બીજી છે એ છેદમાં બરાબર ગુણોત્તર 3:4 એટલે 3^4 આ 4 સામે જાય અને આ પદ સામે જાય એટલે કે 4 5x+4 = 3 7x+4 કૌંસ દૂર કરીએ 5×20x+16 = 7×21x+4 = 12 આ 20 વાળું પદ સામે મોકલી દો ના 12 વાળું સામે એટલે કે 16 - 12 = 21x માંથી 20x બાદ કરો તો x બરાબર મને કેટલા મળે 4 તો રમેશની હાલની ઉંમર આપણે કેટલી લીધી હતી તો રમેશની હાલની ઉંમર બરાબર આપણે 5x લીધા હતા અને x બરાબર આપણને કેટલા મળ્યા 4 એટલે રમેશની હાલની ઉંમર કેટલી થાય 20 વર્ષ અને મહેશની હાલની ઉંમર આપણે કેટલી લીધી હતી 7x અને x બરાબર આપણને 4 મળે છે એટલે 7×28 વર્ષ આમ બંનેની ઉંમર અનુક્રમે કેટલી 20 વર્ષ અને 28 વર્ષ મળે છે તો એના પછીનો પ્રશ્ન આપણે વાત કરીએ કે 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો કીધો 81 પણ કેવી ક્રમિક સંખ્યા 9 ગુણિત તો પ્રશ્ન બીજો ધારો કે 9 3 ક્રમિક ગુણિતો પહેલો મેં એક્સ લીધો હવે 9 ગુણિત છે એટલે 9 ઉમેરતા જવાના x+9 અને બીજું x+18 છે તો આનો સરવાળો કેટલો કીધો 81 તો x+9 x+18 = સરવાળો 81 તો x કેટલી વખત છે 3x+18 = 9 = 27 27 હું સામે જવા દો એટલે માઇનસ તો 81 માંથી 27 બાદ કરીએ તો 3x = 1 એટલે 11 માંથી 7 બાદ કરો તો 4 આ 7 છે 8 હતા એટલે હવે 7 માંથી 2 બાદ કરો એટલે 5 તો x = 54 3 ગુણાકારમાં હતા એટલે ભાગાકારમાં તો x = કેટલા મળે છે 18 તો પહેલી સંખ્યા x = 18 બીજી સંખ્યા x+9 એટલે 18+9 = 27 અને ત્રીજી સંખ્યા x+18 = 18+18 એટલે કેટલી 36 મળે છે તો આમ માગેલ 3 ક્રમિક સંખ્યા 18, 27, 36 મળે છે મિત્રો આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરી લેવો એટલે કેટલો મળે છે 81 થેન્ક યુ